નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, આ ચેપ્ટરની અંદર આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી વાદળોનું નિર્માણ, એટલે કે વરસાદ કેવી રીતે આવે છે, આ ઉપરાંત હવાના પ્રદૂષણ વિશેની વાત કરેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે પાણીનું મહત્ત્વ, પાણીનું પ્રદૂષણ, આ ઉપરાંત પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો ઉપર શા માટે જીવન શક્ય નથી તેના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. તો સૌ પ્રથમ પહેલાં આપણે આજનો પ્રશ્ન જોઈએ, શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણથી આપણું વાતાવરણ જે છે એ કેવી રીતે ભિન્ન છે. તો શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95-97% કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે, બરાબર. જ્યારે પૃથ્વી જે છે, પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી છે? માત્ર 0.03%. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ગ્રીન હાઉસ વાયુ છે, મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સામાન્ય રીતે શું કરે છે, ગરમી જે છે એ ગરમીને શોષી લે છે. એના કારણે શું થાય છે, જે તે વિસ્તારનું તાપમાન જે છે તાપમાન વધી જાય. હવે શુક્ર અને મંગળ ગ્રહ ઉપર 95-97% કાર્બન ડાયોક્સાઇડ હોવાના કારણે ત્યાં પુષ્કળ માત્રામાં ગરમી પડે છે, જ્યારે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી છે, અને ઓછી હોવાના કારણે શું થાય છે, ગરમીનું પ્રમાણ પૃથ્વી ઉપર જળવાયેલું રહે છે. બીજું કે આ ઉપરાંત આપણી પૃથ્વીના વાતાવરણની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, પાણીની બાષ્પ વગેરેની હાજરી પણ છે, મતલબ કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે આપણા જીવન માટે જરૂરી એવા વાયુઓ જેમ કે નાઇટ્રોજન, જેટલું આપણા માટે ઓક્સિજન મહત્વનો છે તેટલો જ નાઇટ્રોજન જરૂરી છે, બરાબર. તો નાઇટ્રોજન, ઓક્સિજન, આ ઉપરાંત પાણીની બાષ્પ એટલે કે ભેજ, બરાબર, આ દરેક વસ્તુ જે છે યોગ્ય માત્રામાં પૃથ્વી ઉપર આવેલી છે, જે મંગળ અને શુક્ર જેવા ગ્રહો ઉપર આવેલી નથી. એટલે મંગળ અને શુક્ર ગ્રહોનું વાતાવરણ જે છે એ આપણા વાતાવરણથી ભિન્ન છે, બરાબર. પૃથ્વીનું વાતાવરણ જે છે એ સજીવોને રહેવાલાયક છે, કારણ કે પૃથ્વીના વાતાવરણમાં પૂરતી માત્રામાં ઓક્સિજન, પૂરતી માત્રામાં નાઇટ્રોજન, આ ઉપરાંત પાણીની બાષ્પ વગેરે વસ્તુ છે, જેના કારણે પૃથ્વી ઉપર જીવન જે છે એ શક્ય છે, જ્યારે શુક્ર અને મંગળ ગ્રહો જેવા ઉપર જીવન શક્ય નથી. આગળ આપણું વાતાવરણ જે છે એ ચાદરની જેમ કેવી રીતે વાત વર્તે છે. તો જો આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી હતી કે પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર સુધી પૃથ્વીની ફરતે જે વાયુઓનું આવરણ આવેલું છે એને આપણે શું કહીએ છીએ, વાતાવરણ. આ વાતાવરણ જે છે એ ફરતે બાજુથી પૃથ્વીને ચાદરની જેમ ઢાંકી દે છે, બરાબર. બીજું કે વાતાવરણની હવા એ ઉષ્માની મંદ વાહક છે. હવે જો કોઈ પણ વસ્તુ ઉષ્માની મંદ વાહક હશે તો એ શું થશે, ધીમે ધીમે ગરમ થશે અને ધીમે ધીમે ઠંડી પડશે. ઉદાહરણ તરીકે પાણી જે છે, તો પાણી જેમ પાણીને આપણે ગરમ કરીએ તો પાણી ઉષ્માનું મંદ વાહક છે, અને મંદ વાહક હોવાથી શું થશે, પાણી ધીમે ધીમે ગરમ થશે અને ધીમે ધીમે ઠંડુ પડશે. તો એવી જ રીતે આપણી જે હવા છે એ હવા પણ શું થશે, મંદ વાહક છે, અને એટલા માટે એ ધીમે ધીમે ગરમ થશે અને ધીમે ધીમે ઠંડી પડશે, જેનાથી શું થશે, ઉષ્માની મંદ વાહક હોવાથી પૃથ્વીના તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન લગભગ કેવું રાખે છે, એક સરખું રાખે છે. કઈ રીતે દિવસના સમયે, કઈ રીતે વાતાવરણ જે છે આપણી પૃથ્વીને તાપમાનને સરખું રાખે, તો દિવસે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીમાં દાખલ થાય તો સૂર્યપ્રકાશની સાથે સાથે ગરમી પણ હોય છે. તો આપણું વાતાવરણ શું કરે છે, એ ગરમી જે છે એ ગરમીને શોષી લે છે, જેના કારણે પૃથ્વી ઉપરનું તાપમાન વધતું નથી દિવસ દરમિયાન, બરાબર. અને રાત્રે શું થાય છે, રાત્રે જ્યારે સૂર્ય નહીં હોય ત્યારે આપણું વાતાવરણ જે છે ગરમીને મુક્ત કરશે, અને ગરમીને મુક્ત કરશે જેનાથી શું થાય છે કે રાત્રિ દરમિયાન આપણી પૃથ્વી જે છે એ ગરમ રહેશે. તો દિવસ દરમિયાન વાતાવરણ પૃથ્વીને ઠંડી ગરમ ઠંડુ રાખે છે, અને રાત્રિ દરમિયાન આપણું વાતાવરણ જે છે પૃથ્વીને કેવી રાખે છે, ઠંડી રાખે છે. એટલા માટે આપણું વાતાવરણ જે છે એ પૃથ્વી ઉપર જીવનને શક્ય બનાવવા માટે જરૂરી છે. બીજું, આ ઉપરાંત આપણા વાતાવરણની અંદર ઓઝોન સ્તર આવેલું છે. ઓઝોન સ્તર જે છે એ શું કરે છે, એ પણ એક ચાદરની જેમ વર્તે છે. આપણી પૃથ્વીની ફરતે બાજુ ઓઝોનનું સ્તર આવેલું છે, તેનું મુખ્ય કાર્ય શું હોય છે, સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે, અને એ પારજાંબલી તરંગોને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે, જેના કારણે શું થાય છે, પૃથ્વી ઉપર સજીવોનું રક્ષણ થાય છે. ત્યારબાદ આગળ હવાની ગતિ, પવનનું કારણ શું છે. જો આ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું કે પવન શા માટે ઉત્પન્ન થાય છે, તો પવન ઉત્પન્ન થવાનું કારણ છે, પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણની હવા અસમાન રીતે ઉષ્ણ થાય છે, મતલબ ગરમ થાય છે. હવે અસમાન રીતે કઈ રીતે ગરમ થાય, તો હવાની ગતિ એટલે કે પવનવાળો પ્રશ્ન છે એમાં આપણે ભણેલા છીએ. શું ભણેલા હતા, કે પૃથ્વી જે છે એમાં જમીન અને પાણી સપાટી ઉપર બંને વસ્તુ આવેલી છે. જમીન જે છે એ ઉષ્માની સુવાહક છે, પાણી જે છે એ ઉષ્માનું મંદ વાહક છે.
હવે પાણી ઉષ્માનું મંદ ભાગ છે, એટલે દિવસ દરમિયાન શું થશે, જમીન જલ્દી ગરમ થશે, પાણી ધીમે ધીમે ગરમ થશે. તો એનાથી શું બનશે, જે જમીન ઉપરની હવા છે એ હવા જલ્દી ગરમ થશે, પાણી ઉપરની હવા જે છે એ ઠંડી હશે, કારણ કે પાણી દિવસે જલ્દી ગરમ થતું નથી. શા માટે, કારણ કે પાણી ઉષ્માનું મંદ વાહક છે. તો દિવસ દરમિયાન શું થશે, જમીન ઉપરની હવા ગરમ થશે, ગરમ હવા કઈ તરફ જશે, ઉપર જશે, એટલે જમીન ઉપર હવાનું દબાણ ઘટી જશે, પાણી ઉપરની જે હવા છે એ હવાનું દબાણ કેવું હશે, વધારે, એટલે હવા વધુ દબાણથી કઈ તરફ જશે, ઓછા દબાણ તરફ ગતિ કરશે. અને જ્યારે હવા વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે ત્યારે એનાથી શું ઉત્પન્ન થશે, તો કે પવનનું નિર્માણ થશે. એટલે પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં હવા અસમાન રીતે ગરમ થાય છે. ખ્યાલ આવી ગયો, જમીન ઉપરની હવા ગરમ થાય તો પાણી ઉપરની હવા જે છે એ ઠંડી હોય, રાત્રે શું થશે, પાણી જે છે એ દિવસ દરમિયાન ગરમ થયેલું હોય તો રાત્રિ દરમિયાન પાણી ઉપરની હવા ગરમ હશે અને જમીન ઉપરની હવા કેવી હશે, ઠંડી. એટલે એવું કીધું કે પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં હવા અસમાન રીતે ગરમ હોય, મતલબ એક ભાગ ગરમ હોય તો એક ભાગ કેવો હશે, ઠંડો હશે. અને ગરમ ઠંડો હોવાના કારણે શું થશે, અસમાન દબાણના ક્ષેત્રો ઉત્પન્ન થશે. અસમાન દબાણના ક્ષેત્રો કઈ રીતે, દાખલા તરીકે દિવસે જમીન ઉપર હવાનું દબાણ ઓછું હશે, દરિયા ઉપર હવાનું દબાણ કેવું હશે, વધારે. રાત્રે કેવું હશે, દરિયા ઉપર હવાનું દબાણ જે છે ઓછું હશે અને જમીન ઉપર કેવું હશે, વધારે. તો હવાના દબાણ જે છે અસમાન હોવાથી હવા વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય, જેનાથી શું થશે, પવનનું નિર્માણ થશે. તો આમ વધુ દબાણવાળા ક્ષેત્ર અને ઓછા દબાણવાળા ક્ષેત્રના કારણે હવાની ગતિ એટલે કે પવન જે છે તેનું નિર્માણ થાય છે. ઉપરાંત નેક્સ્ટ પ્રશ્ન, વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે, મતલબ પૃથ્વી ઉપર વાદળ કેવી રીતે બને છે. તો દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયાનું પાણી, આ દરેક વસ્તુ જે છે એ સૂર્યના ગરમીના કારણે આ દરેક વસ્તુનું પાણી જે છે એ ગરમ થશે. તો પાણી ગરમ થવાના કારણે પાણીનું શું થશે, બાષ્પીભવન થશે. બીજું કે પાણીનું બાષ્પીભવન થવાના કારણે પાણીની જે બાષ્પ જે છે, બાષ્પ એટલે કે એની વરાળ બને છે. આ વરાળ જે છે વાતાવરણમાં કઈ તરફ જશે, ઉપરની તરફ જશે, ગરમ હવાની સાથે સાથે, કારણ કે દિવસ દરમિયાન જમીન ઉપરની હવા ગરમ હોય છે તો એ ગરમ હવા પાણીની વરાળને પણ ક્યાં લઈ જાય છે, ઉપર લઈ જાય છે. બીજું કે હવા ઉપર જવાના કારણે જેમ જેમ ઉપર જશે એમ કેવી પડશે, ઠંડી પડશે. બીજું કે ઠંડી પડેલી હવાના કારણે પાણીના એકદમ નાના નાના સૂક્ષ્મ ટીપાઓ બને છે. હવે પાણીની વરાળ જે છે એનું સંઘનન થશે. સંઘનન થવું મતલબ એ સૂક્ષ્મ સૂક્ષ્મ ટીપાઓ જે છે એ પણ ભેગા થશે. સંઘનન થવું મતલબ શું થશે, બધા પાણીના અતિ સૂક્ષ્મ ટીપાઓ જોડાશે અને જોડાવાના કારણે શું થશે, પાણીના નાના નાના કદના ટીપાઓ બનશે. આ જે નાના કદના ટીપાઓ છે એ ટીપાઓમાં ધૂળના રજકણો, ધુમાડો વગેરે ભળવાના કારણે વાદળનું નિર્માણ થાય છે. આગળ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મનુષ્યની એવી ત્રણ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરો કે જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે. મતલબ માણસે એવી કઈ ત્રણ ઘટનાઓ છે માણસ દ્વારા કરેલી છે કે જેના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. તો એક તો પેલું વાહનોના ધુમાડા. હાલના સમયે વધતી જતી વસ્તીના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થાય છે. હવે વાહનોની સંખ્યામાં વધારો થવાના કારણે શું થશે, વાહનોમાંથી નીકળતો વધુમાં વધુ ધુમાડો કઈ તરફ ભળશે, હવામાં ભળશે. અને આ ધુમાડો હવામાં ભળવાના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી મુક્ત થતા ધુમાડા, મતલબ જુદા જુદા જે ઉદ્યોગો છે કે જે કોલસાથી ચાલે છે, ગેસથી ચાલતા હોય છે, આ ઉદ્યોગોમાંથી જે ધુમાડો નીકળે છે આ ધુમાડો હવામાં ભળવાના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. ઉપરાંત કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણનું દહન થવા દે. અશ્મિ બળતણ શા માટે શબ્દ વાપરેલો છે, કારણ કે કોલસો અને પેટ્રોલિયમ સજીવોના અવશેષોમાંથી બને છે. મતલબ સજીવો જમીનમાં દટાઈ જાય છે, એના અવશેષોમાંથી કોલસો અને પેટ્રોલિયમ બને છે, એટલા માટે અશ્મિ શબ્દનો આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે. બરાબર. તો કોલસો અને પેટ્રોલિયમને સળગાવવામાં આવે છે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે અને એ ધુમાડાના કારણે શું થાય છે, હવાનું પ્રદૂષણ થાય છે. તો મુખ્યત્વે ત્રણ પ્રવૃત્તિ કઈ કઈ, વાહનોના ધુમાડા, ઉદ્યોગોમાંથી મુક્ત થતો ધુમાડો, કોલસો પેટ્રોલિયમ જેવા પદાર્થોનું દહન થવાના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. હવે આજનો નેક્સ્ટ ટોપિક જે આવે છે એ પાણી. પાણી જે છે તેને એક અદ્ભુત પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈશું, પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો. મતલબ પૃથ્વી ઉપર પાણી કઈ રીતે, કેટલા ભાગમાં વહેંચાયેલું છે તેની વાત કરીએ. તો પૃથ્વીની સપાટીનો મોટો ભાગ જે છે એ પાણી ધરાવે છે. મોટો ભાગ એટલે કેટલો, તો કે 97%, મતલબ સોરી 75% ભાગ જે છે એમાં શું આવેલું છે, પાણી આવેલું છે. અને 25% ભાગમાં શું આવેલું છે, જમીન આવેલું છે. એટલે કીધું કે પૃથ્વીની સપાટીનો
મોટો ભાગ જે છે એ પાણી ધરાવે છે. બીજું કે પાણીની સપાટી ઉપરાંત જમીનની અંદર કેટલું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં હોય છે. મતલબ પાણીની સપાટી ઉપર તો પાણી છે, પૃથ્વીની સપાટી ઉપર બરાબર, આ સિવાય જમીનની અંદર કેટલું પાણી છે અને કેટલું પાણી ક્યાં સ્વરૂપે છે, બાષ્પ સ્વરૂપે. મતલબ પૃથ્વી ઉપર આપણે પાણી ત્રણ જગ્યાએ જોવા મળે, એક તો જમીન ઉપર જેને આપણે સપાટીય જળ કહીએ છીએ, એક જમીનની અંદર જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ, અને ત્રીજું બાષ્પ સ્વરૂપે જેને આપણે ભેજ કહીએ છીએ. તો પૃથ્વી ઉપર પાણી આપણે ત્રણ સ્વરૂપે ત્રણ જગ્યાએ જોવા મળે છે. હવે સપાટીય જળ, સપાટીય જળ મતલબ પૃથ્વીની સપાટી ઉપર પાણી આવેલું છે એના બે પ્રકાર પડે છે. સપાટી જળ બે પ્રકારના છે, ખારું પાણી અને બીજું કયું આવે છે, મીઠું પાણી. ખારા પાણીની વાત કરીએ તો આ ક્યાં જોવા મળે છે, તો પૃથ્વીની સપાટી ઉપર મળી આવતું મોટા ભાગનું પાણી દરિયા અને મહાસાગરોમાં ખારા પાણી તરીકે હોય છે. હવે જો મોટા ભાગનું પાણી જે છે એ દરિયાની અંદર આપણે જોવા મળે છે અને એ પાણી કેવું છે, ખારું પાણી છે. કારણ કે પૃથ્વી ઉપર કુલ પાણીને આપણે 100% ગણીએ તો એમાંથી 97% પાણી જે છે એ દરિયાનું છે અને 3% પાણી જે છે એ પીવાલાયક પાણી છે. ખ્યાલ આવ્યો? તો પૃથ્વીની સપાટી ઉપર મળી આવતું મોટા ભાગનું પાણી દરિયામાં અને મહાસાગરોમાં આવેલું છે અને ક્યાં પાણી તરીકે છે, ખારા પાણી તરીકે. મીઠા પાણીની વાત કરીએ તો મીઠું પાણી ક્યાં જોવા મળે છે, નદી ઝરણા તળાવોના પાણી જે છે, આ ઉપરાંત ભૂમિગત મતલબ જમીનની અંદર રહેલું પાણી જે છે એ મીઠા પાણી તરીકે હોય છે. મતલબ મીઠું પાણી જે છે આપણે ક્યાં જોવા મળે છે, નદીમાં ઝરણામાં તળાવોની અંદર જોવા મળતું પાણી, આ ઉપરાંત ભૂમિગત એટલે કે જમીનની અંદર જોવા મળતું જે પાણી છે એ પાણી શુદ્ધ પાણી છે. બીજું ધ્રુવો ઉપર બરફ સ્વરૂપે મતલબ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર જે બરફ આવેલો છે એ બરફ સ્વરૂપે રહેલું પાણી જે છે, આ ઉપરાંત હિમ આચ્છાદિત પર્વતો મતલબ બરફવાળા પર્વતો જેમ કે હિમાલય, તો આ હિમ આચ્છાદિત પર્વતો જે છે એમાં પણ પાણી કેવું હોય છે, મીઠું પાણી. પણ એ પાણીની અવસ્થા કેવી હશે, ઘન અવસ્થા હશે. મતલબ બરફ સ્વરૂપે જે પાણી છે એની અવસ્થા કેવી કહેવાય, ઘન અવસ્થા. તો પૃથ્વીનું સપાટીય જળ, સપાટીય જળ મતલબ પૃથ્વીની સપાટી ઉપર આવેલું પાણી જે છે એ બે પ્રકારનું હોય છે, ખારું પાણી અને મીઠું પાણી. ખારું પાણી જે છે એ ક્યાં જોવા મળે છે, દરિયાની અંદર. મીઠું પાણી ક્યાં જોવા મળશે, નદી ઝરણા તળાવ આ ઉપરાંત ભૂગર્ભ એટલે કે જમીનની અંદર. અને આ સિવાય ક્યાં બીજે જોવા મળશે, તો કે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર બરફ સ્વરૂપે આપણે મીઠું પાણી જે છે એ જોવા મળે છે. ત્યારબાદ આગળ નેક્સ્ટ પ્રશ્ન, પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત અથવા તો મહત્વ, તો પ્રાણીઓને પાણીની જરૂરિયાત શું હોય છે, મતલબ પૃથ્વી ઉપર જે પ્રાણીઓ છે એને પાણીની શું જરૂર પડે છે. તો પ્રાણીઓમાં બધી જ કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. મતલબ આપણા જે કોષ છે એ કોષની અંદર થતી દરેક રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કેમાં થાય છે, પાણીના માધ્યમમાં થાય છે. મતલબ આપણા કોષની અંદર મોટાભાગનો હિસ્સો પાણીનો હોય છે, તો દરેક પ્રક્રિયા પાણીની અંદર થાય છે. બીજું આપણા શરીરમાં કે કોષોમાં થતી બધી જ પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. જરૂરી પદાર્થો કયા, જેમ કે પ્રોટીન વિટામિન છે, ક્ષાર છે, આ દરેક વસ્તુ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. આપણા જીવન માટે જરૂરી એવા દરેક પદાર્થો જે છે એ પાણીમાં દ્રાવ્ય થયેલા હોય છે, બહાર પાણીમાં ઓગળેલા હોય છે. બીજું કે શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું વહન દ્રાવ્ય અવસ્થામાં થાય છે બરાબર, જેના કારણે પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે. મતલબ શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોનું વહન દ્રાવ્ય અવસ્થામાં, દ્રાવ્ય અવસ્થા મતલબ ઓગળેલી અવસ્થામાં. આપણું શરીર જે છે બરાબર, એ શરીરની અંદર પ્રોટીન ચરબી આ ઉપરાંત ક્ષાર જે છે વિટામિન છે આ બધું દ્રાવ્ય અવસ્થામાં એક ભાગમાંથી બીજા ભાગમાં વહન પામે છે. અને એટલા માટે દરેક પ્રાણી પોતાના શરીરની અંદર પાણીની માત્રાને સંતુલિત રાખે છે. મતલબ જો આપણા શરીરમાં યોગ્ય માત્રામાં પાણી હશે તો પાણીની અંદર દ્રાવ્ય અથવા તો આપણા શરીરને જરૂરી એવા પદાર્થોનું એક ભાગમાંથી બીજા ભાગમાં વહન સરળતાથી થઈ શકે બરાબર. બીજું કે સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે શુદ્ધ પાણી એટલે કે મીઠા પાણીની જરૂરિયાત રહેલી હોય છે. કારણ કે ખારા પાણીની અંદર ક્ષારની માત્રા વધારે હોય છે અને વધુ ક્ષાર હોવાના કારણે આપણા કોષ જે છે એ કોષ સંકોચન પામી જાય છે, કોષ બરોબર પ્રક્રિયા કરી શકતા નથી. એટલા માટે સ્થળજ પ્રાણીઓ કે જે પ્રાણીઓ જમીન ઉપર વસવાટ કરે છે એ પ્રાણીઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શાની જરૂર પડે છે, મીઠા પાણી. બરાબર. આગળ નેક્સ્ટ પ્રશ્ન, પાણીની પ્રાપ્યતાનું મહત્વ કે ભાઈ પાણી જે છે એ આપણે એનું મહત્વ શું છે,
તો પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે પાણીની પ્રાપ્યતા સક્ષમ બનાવે છે. મતલબ કોઈ પણ જાતિનો સજીવ હોય, એ મનુષ્ય હોય, પ્રાણી હોય, કોઈ પણ સજીવ હોય, એ પ્રત્યેક સજીવને કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર જીવિત રહેવું હોય, તમે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવિત રહેવા માટે સૌથી અગત્યની વસ્તુ કઈ છે? પાણીની પ્રાપ્યતા. જો આપણે સમયસર પાણી મળશે તો આપણે જે તે વિસ્તારની અંદર જીવી શકશું, સક્ષમ રહી શકશું. બીજું કે પાણી જે છે માત્ર સજીવની સંખ્યાનું નિર્ધારણ નથી કરતું, પરંતુ જે તે વિસ્તારની જૈવ વિવિધતાનું પણ નિર્માણ કરે છે. કઈ રીતે? પાણીના કારણે જે તે વિસ્તારની સજીવોની સંખ્યા જ ખાલી નિયમિત નથી થતી. મતલબ આ સેન્ટેન્સ કહેવા શું માગે છે કે જે જગ્યાએ પાણી હશે તે જગ્યાએ સજીવો હશે. એટલે ઘણા લોકો એવું વિચારે કે ભાઈ પાણી છે તો ત્યાં સજીવો હશે, પણ ખાલી પાણીથી સજીવો છે એવું જ નથી, પાણીના લીધે જે તે વિસ્તારની જૈવ વિવિધતામાં પણ વધારો થાય છે. હવે જૈવ વિવિધતા મતલબ શું થાય? સજીવોમાં જોવા મળતું જુદાપણું, મતલબ જુદા જુદા પ્રકારના સજીવો, તેને આપણે શું કહીશું? જૈવ વિવિધતા. તો જ્યાં પાણી વધારે હશે ત્યાં જુદા જુદા પ્રકારના સજીવો હશે, તો એ વિસ્તાર કેવો હશે? જૈવ વિવિધતાવાળો હશે. દાખલા તરીકે આપણે અહીંયા સુરતમાં રહીએ છીએ, બરાબર? તો સુરતની અંદર પાણીની પ્રાપ્યતા માટે કોણ છે? તાપી નદી. તો જો અહીંયા તાપી નદી છે તો નદીની આજુબાજુમાં દરેક લોકો જે છે વસવાટ કરે છે, આખું શહેર બની ગયું, શહેર બન્યું, મનુષ્ય છે, આ ઉપરાંત જુદા જુદા પ્રકારના પ્રાણીઓ વસવાટ કરે છે. શા માટે આવું બન્યું? કારણ કે પાણીની પ્રાપ્યતાથી શું થાય છે? સજીવો જ્યાં સરળતાથી પાણી મળતું હશે ત્યાં સજીવો વસવાટ કરશે, અને જ્યાં સજીવો વધારે વસવાટ કરશે ત્યાં તમને શું જોવા મળશે? જૈવ વિવિધતા જોવા મળશે, બરાબર? બીજું કે જ્યાં પાણી હશે ત્યાં સજીવો પણ હશે. આગળ, પાણીની પ્રાપ્યતા જે તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. મતલબ જ્યાં પાણી હશે ત્યાં જીવન હશે, અને એટલા માટે જ તમે જોયું હશે કે વૈજ્ઞાનિકો જે છે એ બીજા ગ્રહ ઉપર સૌથી પહેલાં શું શોધશે? પાણી. જો જે તે ગ્રહ ઉપર પાણી હશે તો ત્યાં જીવન હોવાની સંભાવના બને છે. એટલા માટે પાણીની પ્રાપ્યતા જે તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. બીજું કે જે તે સ્થળે જીવની સંભાવના નક્કી કરતો મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે? પાણી. મતલબ કોઈ પણ જગ્યાએ જીવન છે કે નહીં એ ચેક કરવું હોય તો તમારે શું ચેક કરવાનું? એ વિસ્તારની અંદર પાણી છે. જો જે તે વિસ્તારમાં પાણી હશે તો ત્યાં જીવન હશે. એટલા માટે એવું કીધું છે કે જે તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે? પાણી છે. ત્યારબાદ આગળ નેક્સ્ટ પ્રશ્ન, જળ પ્રદૂષણ એટલે શું? જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે? તો જળ પ્રદૂષણ કોને કહેવાય તેની આપણે વાત કરીએ તો પાણીની અંદર હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં, પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં પાણી જે છે એ ઉપયોગ માટે નકામું બને છે, બરાબર? જેને શું કહીએ છીએ આપણે? જળ પ્રદૂષણ કહીએ છીએ. તો પાણીની અંદર નુકસાનકારક, મતલબ આપને નુકસાન કરતા હોય એવા પદાર્થો પાણીની અંદર ઉમેરાય તો એ પાણી આપણા ઉપયોગ માટે નકામું, ઉપયોગ માટે મતલબ ત્યારબાદ આપણે એ પાણીને પીવા માટે અથવા તો દૈનિક કાર્યો માટે ઉપયોગમાં લઈ શકતા નથી, જે ઘટનાને શું કહેવામાં આવે છે? જળ પ્રદૂષણ કહેવાય છે. જળ પ્રદૂષણ મુખ્યત્વે માનવની પ્રવૃત્તિ દ્વારા થાય છે. માનવીય પ્રવૃત્તિ દ્વારા જળ પ્રદૂષણ થાય છે. કઈ કઈ માનવીય પ્રવૃત્તિ છે તેની વાત કરીએ તો પહેલું, ખેતરમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો કેટલો ભાગ જે છે એ પાણીમાં જતા પાણી પ્રદૂષિત થાય છે. હવે રાસાયણિક ખાતરો અને કીટનાશકો જે છે એ પાણીમાં કઈ રીતે ભળે છે? તો ખેડૂત જ્યારે ખેતરની અંદર પાકને સુરક્ષિત રાખવા માટે દવાનો છંટકાવ કરે છે, હવે જ્યારે પવન આવે ત્યારે શું થશે? એ સ્પ્રેયરની મદદથી દવાનો છંટકાવ કરતા હોય તો પવનની સાથે દવા ઉડી અને નજીકના જળાશયોમાં પડે છે. હવે એ દવા નજીકના જળાશયમાં ભળવાથી જળાશય પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ખેતરની અંદર જે કૂવો આવેલો હોય છે એ કૂવાની અંદર આ દવા જે છે એ પડવાથી, બરાબર, દવાનો સ્પ્રે કરતા હોય ત્યારે પવનના લીધે એ દવા કૂવાના પાણીમાં ભળવાથી પણ શું થાય છે? પાણી પ્રદૂષિત થાય છે. બીજું, ખેતરની અંદર રાસાયણિક ખાતરો, હાલમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ સૌથી વધારે થાય છે, તો ખેતરમાં જ્યારે રાસાયણિક ખાતરનો છંટકાવ કરવામાં આવે, હવે ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે એ ખેતરનું પાણી નદીમાં તળાવમાં ભળવાના કારણે પણ શું થાય છે? નદીનું પાણી જે છે એ પ્રદૂષિત થશે. બીજું, પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો કે શહેર કે નગરના ગટર અથવા તો નાળાના ગંદા પાણી નદી જળાશયોમાં ઠલવા દે. બીજું,
આ ઉપરાંત ડિટર્જન્ટ, સુએજ કચરો મતલબ ગટરનું પાણી બરાબર, અને રોગકારકો જે છે એ પાણીમાં ભળવાથી પાણીનું પ્રદૂષણ થાય છે. મતલબ મોટા શહેર હોય કે નગર હોય એમાં જે ગટર અથવા તો નાળાનું ગંદુ પાણી છે એ ગંદુ પાણી જળાશય એમાં ઠલવાવાથી જળાશય જે છે એ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ડિટર્જન્ટ મતલબ આપણે કપડાં ધોઈએ છીએ તો સાબુવાળું પાણી જે છે એ પાણી પણ સામાન્ય રીતે કેમાં તો કે શહેરમાં આવેલા નદી કે જળાશયમાં ઠલવવામાં આવે છે, જેના કારણે શું થાય છે પાણી જે છે એ પ્રદૂષિત થાય છે. તો બીજી આ માન્ય પ્રવૃત્તિ. ત્યારબાદ ત્રીજું, ઉદ્યોગોમાં સર્જાતો કચરો જળસ્ત્રોતમાં ઠલવાવાથી ઝેરી રાસાયણિક દ્રવ્યો પાણીમાં ઉમેરાય છે અને જેનાથી પાણી પ્રદૂષિત થાય છે. હવે જે મોટા મોટા ઉદ્યોગો હોય એ ઉદ્યોગોમાં જે વધારાના રસાયણો હોય છે એ રસાયણોને કેમાં ઠલવવામાં આવે છે, જળસ્ત્રોતમાં. મતલબ ઉદ્યોગોની નજીકમાં નજીકનો જે જળસ્ત્રોત હોય એ નદી હોય, તળાવ હોય કે દરિયો હોય એમાં ઠાલવવામાં આવે છે, જેનાથી એ પાણી પ્રદૂષિત થાય છે. અને તમે જોયેલું છે કે સામાન્ય રીતે ઉદ્યોગો જે હોય ને એ હંમેશા દરિયાકાંઠાની નજીક અથવા તો નદી કે તળાવની નજીક સ્થાપવામાં આવે છે. અને એટલા માટે તમે જોયું હશે કે મોટી મોટી જે નદીઓ હોય ને એ નદીની આજુબાજુમાં મોટા મોટા શહેરો બને છે. કારણ શું? કારણ કે ઉદ્યોગોમાંથી ઉદ્યોગોને શું થાય, નદીમાંથી સરળતાથી પાણી પ્રાપ્ત થાય છે અને ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતો કચરો જે છે એ સરળતાથી નદીમાં ઠાલવી શકાય. એટલે જ્યાં મોટી નદીઓ હશે ત્યાં ઉદ્યોગો પણ હશે અને જ્યાં ઉદ્યોગો હશે ત્યાં મોટા શહેરો હશે. એટલા માટે જોઈ લેવાનું દુનિયાના જે મોટા મોટા શહેરો હશે બધા શહેરો નદી કાંઠે જ વસેલા હોય. તો ઉદ્યોગોમાં સર્જાતો કચરો જે છે એ જળસ્ત્રોતમાં ઠલવાવાથી શું થાય છે, પાણી પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો જેમ કે પાવર પ્લાન્ટ બરાબર, જેમ ઉદાહરણ તરીકે થર્મલ પાવર સ્ટેશન, તો થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે. હવે આ પાવર પ્લાન્ટ અથવા તો થર્મલ પાવર સ્ટેશન શું છે એ જોઈએ. પાવર પ્લાન્ટ તો તમને ખ્યાલ હશે કે જે વીજળી ઉત્પન્ન કરતું ક્ષેત્ર એને શું કહેવાય, પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટનો મતલબ શું થાય છે, થર્મલ મતલબ ગરમી, તો જ્યાં ગરમીનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરાતી હોય તેને શું કહેવાય છે, થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશન જે છે એ સામાન્ય રીતે કોલસા અથવા તો ગેસથી ચાલતા હોય છે. ખ્યાલ આવ્યો, થર્મલ પાવર સ્ટેશન જે છે એ કોલસા અને ગેસથી ચાલે, તો કોલસા અને ગેસની મદદથી શું કરે છે, પાણીને ગરમ કરે છે. એ ગરમ પાણીની જે વરાળ થાય એ વરાળથી ટર્બાઈન ફેરવી અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો એવા પાવર પ્લાન્ટને શું કહેવાય, થર્મલ પાવર પ્લાન્ટ. તો પાવર પ્લાન્ટ અથવા તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે. મતલબ એના જે મોટી મશીનરીઓ હોય છે, જે પ્લાન્ટ હોય છે, એ મશીનરીને ઠંડી રાખવા માટે તેની ફરતે શું કરવામાં આવે છે, પાણી પસાર કરવામાં આવે છે મશીનરીમાંથી, જેના કારણે શું થશે, પાણી એ મશીનની ગરમી શોષી લે, જેથી પાણી ગરમ થશે પણ મશીન કેવું બની જશે, ઠંડુ પડશે. તો એને ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે. અને આ પાણી જે છે એને ઠંડુ, મશીનને ઠંડુ કરવા માટે પાણી જ્યારે એમાંથી પસાર કરે તો પાણી કેવું થઈ જશે, ગરમ થશે. હવે આ જે ગરમ પાણી છે એ ગરમ પાણી જળાશયની અંદર પાછું વહેડાવવામાં આવે છે, જેના કારણે શું થાય છે, જળાશયની અંદર ઉષ્મીય પ્રદૂષણ થાય. ઉષ્મીય પ્રદૂષણનો મતલબ શું થાય છે, જળાશયના પાણીનું તાપમાન જે છે એ તાપમાન વધી જાય. તો આપણે એમ તો એનાથી શું થશે, તો જળાશયની અંદર પાણીનું તાપમાન વધવાના કારણે જળાશયમાં વસવાટ કરતા જે અન્ય સજીવો જે છે એ સજીવો બદલતા પાણીના તાપમાનમાં જીવી શકે નહીં. કારણ કે એ સજીવો જે છે એ નોર્મલ તાપમાનમાં જીવવા ટેવાયેલા હોય, પણ આ થર્મલ પાવર પ્લાન્ટમાંથી જે ગરમ પાણી જળાશયોમાં ઠાલવવામાં આવે જેનાથી શું થશે, જળાશયનું તાપમાન વધશે અને જળાશયનું તાપમાન વધવાના કારણે શું થશે, જળાશયની અંદર વસવાટ કરતા સજીવો જે છે એ મૃત્યુ પામશે. તો આ ઉપરાંત જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે પણ નદીના પાણીના તાપમાનમાં શું થાય છે, અસર થાય છે બરાબર. તો આવી રીતે કુલ આટલી માનવીય પ્રવૃત્તિ જે છે કઈ કઈ આવશે, તો એક તો રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ ખેતરની અંદર કરવાથી પાણી પ્રદૂષિત થાય છે, શહેર કે ગટરના ગંદા નાળાઓ જે છે ગટરનું પાણી જે છે એ જળાશયમાં ભેળવવાથી શું થાય છે, પાણી પ્રદૂષિત થાય છે. ઉપરાંત ઉદ્યોગમાં સર્જાતો કચરો એ પાણીમાં પેળવવાથી પાણી જે છે પ્રદૂષિત થાય છે, અને થર્મલ પાવર પ્લાન્ટનું પાણી જે છે એ જળસ્ત્રોતમાં ભેળવવાથી પણ પાણીનું પ્રદૂષણ થાય છે. બીજું કે બંધનું પાણી જે છે એને નદીમાં છોડવામાં આવે ત્યારે નદીના પાણીના તાપમાનમાં શું થાય છે, વધારો ઘટાડો થાય છે. એ વધારો ઘટાડો થવાથી શું થાય છે, નદીની અંદર વસવાટ કરતા જે સજીવો છે એ સજીવો જીવી શકતા નથી.
આગળ નેક્સ્ટ પ્રશ્ન, જળ પ્રદૂષણની અસરો સમજાવો. પાણીના પ્રદૂષણથી મુખ્યત્વે કઈ કઈ અસરો થાય છે, શું શું નુકસાન થાય છે તેની વાત કરીએ. તો જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક અથવા તો ખાતરો ભળવાથી અથવા તો કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલો પારો એટલે કે મર્ક્યુરી જે ધાતુ છે, તો પારાના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા ગટરનું પાણી દ્વારા કોલેરા કે ટાઇફોઇડના રોગ ફેલાવનારા બેક્ટેરિયા પાણીમાં ભળે છે. અને આવું પ્રદૂષિત પાણી જો લોકો પીવે તો લોકોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે. મતલબ કઈ કઈ રીતે પાણીના પ્રદૂષણની અસર થાય છે, એક તો અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશકો કીટનાશકો પાણીમાં ભળવાથી, આ ઉપરાંત બીજું કાગળ ઉદ્યોગો જે છે, કાગળ બનાવતી જે મોટી મોટી કંપનીઓ હોય છે, ફેક્ટરી હોય છે, એમાં જે મર્ક્યુરી ધાતુ એટલે કે પારાનો જે ક્ષાર હોય એ પાણીમાં ભળવાથી પણ પાણી પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત કોલેરા ટાઇફોઇડ જેવા રોગ ફેલાવનારા બેક્ટેરિયા પાણીમાં ભળે, આવું પાણી જો કોઈ વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ પીવે બરાબર, તો એના સ્વાસ્થ્ય ઉપર ખાલી શું થશે, હાનિકારક અસરો સર્જાશે. બીજું, જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હવે કોઈ પણ જળાશય હોય એ જળાશયની અંદર વસવાટ કરતા જલીય પ્રાણીઓ જેમ કે માછલી છે, આ ઉપરાંત જલીય વનસ્પતિઓ છે, એ વનસ્પતિ અને પ્રાણીઓ પાણીની અંદર ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. બીજું કે જળાશયોની અંદર જ્યારે જૈવ વિઘટનીય પ્રદૂષકો ઉમેરાય છે ત્યારે એનું શું થાય છે, ઓક્સિડેશન માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે. હવે જૈવ વિઘટનીય પ્રદૂષકો કોને કહેવાય, કે જે પ્રદૂષકો અથવા તો જે પદાર્થોનું વિઘટન કુદરતી રીતે થતું હોય તેને આપણે શું કહીશું, જૈવ વિઘટનીય પદાર્થ. ઉદાહરણ તરીકે કાગળ છે, તો કાગળને તમે જમીન ઉપર ફેંકી દેશો તો બેક્ટેરિયા છે, ફૂગ છે, આ બધા શું કરશે, કાગળનું વિઘટન કરી નાખે. ઉદાહરણ તરીકે વનસ્પતિની લાકડા છે, પાંદડા છે, આ તમે જમીન ઉપર પડેલા હોય તો બેક્ટેરિયા ફૂગ એનું શું કરી નાખે, વિઘટન કરી નાખે. મતલબ જે વસ્તુનું વિઘટન કુદરતી રીતે થતું હોય તેને શું કહેવાય, જૈવ વિઘટનીય. બરાબર, પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક જૈવ વિઘટનીયમાં નહીં આવે, શું કામ, પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકતું નથી. તો અહીંયા કોની વાત કરે છે, જૈવ વિઘટનીય પદાર્થો, મતલબ જાડી ઝાખરા છે, ત્યારબાદ કાગળ છે, આવા બધા પ્રદૂષકોને જ્યારે આપણે જમીન ઉપર ફેંકીએ છીએ, સોરી પાણીમાં ફેંકીએ છીએ, ત્યારે પાણીમાં રહેલા બેક્ટેરિયા ફૂગ એ શું કરશે, એનું વિઘટન કરશે. હવે એનું વિઘટન કરવું હોય ત્યારે તેને શેની જરૂર પડશે, ઓક્સિજન. તો ઓક્સિજન ક્યાંથી વાપરશે, પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન વાપરશે. શામાં વાપરશે, જૈવ વિઘટનીય પ્રદૂષકોનું વિઘટન કરવા માટે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરશે. હવે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ જો આ પદાર્થોનું વિઘટન કરવામાં વપરાય તો એનાથી શું થશે, પાણીની અંદર વસવાટ કરતા અન્ય સજીવો જેમ કે માછલી છે, અન્ય સજીવો જે છે એને ઓક્સિજન મળશે નહીં, જેના કારણે બીજા બધા સજીવો જે છે એનું શું થશે, પાણીમાં મૃત્યુ થશે. તો આનાથી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, શક્ય હોય ત્યાં સુધી આપણી આજુબાજુના જે જળાશયો છે એ જળાશયોમાં જૈવ વિઘટનીય કે જૈવ અવિઘટનીય કોઈ પણ પ્રકારનો કચરો જે છે ઉમેરવો જોઈએ નહીં. બીજું કે દ્રાવ્ય ઓક્સિજનના ઘટકો જળચર સજીવો ઉપર શું કરે છે, વિપરીત અસર કરે છે, મતલબ એ જળચર સજીવોનું મૃત્યુ થાય છે. બીજું કે જળાશયોની અંદર જૈવ વિઘટનીય પદાર્થો ઉમેરાવાથી શું થાય છે, બીજા પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થાય છે. કારણ કે જૈવ વિઘટનીય પદાર્થો જળાશયમાં પડશે તો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ આ બધા સજીવો શું કરશે, એનું વિઘટન કરશે, અને તેનું વિઘટન કરશે તેનાથી એને પોષક દ્રવ્યોની જરૂર પડશે, તો એ પોષક દ્રવ્યો એ જળાશયમાંથી લેશે, જેનાથી જળાશયમાં વસવાટ કરતા અન્ય સજીવો જે છે એ સજીવોને પૂરતી માત્રામાં પોષક દ્રવ્યો મળશે નહીં. આગળ, જળચર સજીવો કે જે જળાશયમાં રહે છે ત્યાં એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે. મતલબ દાખલા તરીકે આપણા શહેર કે આપણા ગામની અંદર નદી કે તળાવ છે, તો એ નદી કે તળાવનું ચોક્કસ તાપમાન હોય છે પાણીનું, અને એ તાપમાનની અંદર જળચર સજીવો જે છે વસવાટ કરતા હોય છે. પણ પાણીનું ઉષ્મીય પ્રદૂષણ ક્યારે થાય, આપણે વાત કરી હતી કે થર્મલ પાવર સ્ટેશનો જે છે એ થર્મલ પાવર સ્ટેશનોમાં પાણી જે છે એનો ઉપયોગ શું શા માટે કરવામાં આવે છે, થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે. તો ઠંડક જાળવી રાખવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ પાણી જ્યારે ગરમ થઈ જાય ત્યારે ગરમ પાણીને નદીમાં નાખી દેવામાં આવે છે, જળાશયમાં નાખી દેવામાં આવે છે, જેનાથી શું થાય છે, ઉષ્મીય પ્રદૂષણ થાય છે.
અને આ ઉષ્મીય પ્રદૂષણના કારણે તાપમાનમાં શું આવે છે, પરિવર્તન આવે છે. બરાબર, મતલબ જે ચોક્કસ તાપમાન પાણીનું હતું એમાં ગરમ પાણી ભળવાના કારણે શું થશે, પાણીનું તાપમાન બદલી જાય છે અને જે અન્ય સજીવો માટે નુકસાનકારક હોય છે. મતલબ બદલતા પાણીના તાપમાનમાં બધા સજીવો જીવી શકતા નથી. બીજું, તાપમાનમાં ફેરફારની અસર સજીવોના પ્રજનન ક્રિયા ઉપર અસર પહોંચાડે છે. જો ઘણા પ્રાણીઓના ઈંડા જે હોય છે, બરાબર, એ ગરમ હતો તો ઠંડાપણાને માત્રાના આધારે શું કરતા હોય છે, પ્રાણીને જન્મ આપતા હોય છે. મતલબ નર પ્રાણી બનશે કે માદા પ્રાણી બનશે એ તાપમાન ઉપર ડિપેન્ડ કરતા હોય છે. હવે જો પાણીનું તાપમાન બદલા કરશે તો એનાથી શું થશે, ધારી લો કે ઘણી વખત એવું બને કે અમુક પ્રાણીઓના ઈંડા હોય ને તો એ ઈંડા ગરમ પાણી હોય ને તો નર પ્રાણી જન્મે અને ઠંડુ તાપમાન હોય તો કેવું પ્રાણી જન્મે, માદા. હવે પાણીના તાપમાનમાં વધારો ઘટાડો થશે તો બનશે કેવું, એ જળાશયની અંદર કાંતો નકરા નર સજીવો ઉત્પન્ન થશે કાંતો નકરા માદા સજીવો ઉત્પન્ન થશે જે પ્રજનન ક્રિયા ઉપર અસર પહોંચાડી શકે છે. બીજું, વિવિધ પ્રકારના પ્રાણીઓના ઈંડા અને ડીમ આપણે વાત કરીએ કે એના તાપમાનમાં ફેરફાર સામે સંવેદનશીલ હોય છે. કઈ રીતે સંવેદનશીલ હોય, એટલે આપણે વાત કરીને કે ઘણા પ્રાણીઓના ઈંડા જે છે એને જો વધુ તાપમાન મળે તો નર પ્રાણીનો જન્મ થાય, ઘણી વખત ઓછું તાપમાન મળે તો માદા પ્રાણીનો જન્મ થાય. હવે બંને કેવું, કે ધારી લો કે જળાશયમાં નકરું ગરમ પાણી ઉમેરવામાં આવે તો એ જળાશયનું તાપમાન વધે, તાપમાન વધવાના કારણે એ જળાશયમાં એવું બની શકે કે ભવિષ્યમાં નકરા નર સજીવો ઉત્પન્ન થશે જેના કારણે શું થશે, પ્રજનન ક્રિયા ઉપર અસર પહોંચે છે. ખ્યાલ આવ્યો? તો આ વાત આપણે શાની કરેલી છે, પાણીના પ્રદૂષણની અસરો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈશું, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જમીન વિશેની વાત કરીશું. થેન્ક યુ.